અસલામ વરમતુલ્લા વબરકાતું ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ સોદાગરવાડ સુરતમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે ધોરણ અગિયાર વિષયનામાના મૂળ તત્વ પ્રકરણ છ પેટા નોંધોની અંદર આજે આપણે નવમો તાસ લઈ રહ્યા છીએ હવે આજે માલની ચારે ચાર પેટા નોંધો આપણે એકસાથે જોવાના છે તમે વેચાણ નોંધ અને ખરીદ નોંધ વિશે માહિતગાર થઈ ગયા હવે આપણે આજે એવો દાખલો જોવાના છે જેની અંદર ખરીદ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ નોંધ વેચાણ પરત નોંધ એ ચારે ચાર માલની જે પેટા નોંધો છે એનો સમાવેશ થઈ જશે એટલે આ રીતે તમે એક જ દાખલા પરથી ચાર પેટા નોંધ તમારે રેડી કરવાની છે અને એની અંદર જે વ્યવહારો નથી આવવાના એની નોંધ પણ આપવાની છે અને જરૂરી ગણતરીઓ પણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો પેટા નોંધ માલની પેટા નોંધના જે નિયમો છે એ તો કાયમ એક સરખા રહેવાના જ છે જે રીતે ફક્ત ઉધાર વ્યવહારો જ ધ્યાનમાં લેવાના છે જો અડધો રોકડ વ્યવહાર હોય અને અડધો ઉધાર હોય તો માત્ર આપણે ઉધાર વ્યવહાર ગણી પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણી એની નોંધ કરવાની છે બિનઆર્થિક વ્યવહારો હશે એ આપણે પેટા નોંધમાં લખવાના નથી અન્ય પેટા નોંધમાં જશે માલની પેટા નોંધમાં નહીં આવશે બિનઆર્થિક વ્યવહારો કોઈ જગ્યાએ નોંધાશે નહીં એ જ રીતે રોકડ વ્યવહાર હોય એ રોકડ મેળ પેટા નોંધમાં જશે અન્ય વ્યવહાર હશે અને જે આર્થિક હશે એ ખાસ આમ નોંધમાં જશે ફક્ત માલને લગતા ઉધાર વ્યવહારો જ આપણે લેવાના છે તો તમારા સ્વાધ્યાયમાં એક્સરસાઇઝ બાર નીચેના વ્યવહારો પરથી શ્રી પી કે સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો હવે વિદ્યાર્થી મિત્રો ખરીદ નોંધ અને વેચાણ નોંધ તમને ખબર છે અને ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તો ખરીદ પરતનો ખરીદ નોંધમાં આવક ભરતિયા નંબર વેચાણ નોંધમાં જાવક ભરતિયા નંબર એ જ રીતે ખરીદ પરત નોંધમાં ઉધાર ચિઠ્ઠી નંબર અને વેચાણમાં જમા ચિઠ્ઠી નંબર આ એક બ્લોગ તમારે યાદ રાખવાનું છે બાકી તારીખ વ્યક્તિનું નામ ખાપા અને રકમ તો તમારી એ જ રહેશે હવે આપણે શરૂઆત બે હજાર પંદર નવેમ્બર એક રામાનુજ પાસેથી ત્રીસ હજારનો માલ ખરીદ્યો દસ ટકા વેપારી વટાવ બિલ નંબર એકસો વીસ જુઓ આ વ્યવહાર ઉધાર છે અને ખરીદ્યો છે એટલે ખરીદ નોંધમાં આવશે આપણે વન બાય વન લેતા જ જઈશું તમારે પરીક્ષાની અંદર ચાર ખાના પહેલા આખો દાખલો વાંચી જવાનો છે વાંચી જઈને જે ખરીદ નોંધમાં આવે એ ખરીદ નોંધમાં લેવાના અને વેચાણ નોંધમાં આવે એ વેચાણ નોંધમાં અમુક અમુક અંતરે તમારે ખાના દોરી દેવાના છે અને એક સાથે જ દાખલો ગણતા જવાનું છે પહેલાં ખરીદ નોંધ બનાવી દે પછી વેચાણ નોંધ બનાવી દે એવું કરવાની જરૂર નથી એક વ્યવહાર વાંચ્યો એ સેમાં આવે ત્યાં નોંધ કરો બીજો વાંચો તે સેમાં આવે ત્યાં નોંધ કરો આ રીતે તમારે નોંધ કરતા જવાનું છે હવે આ વ્યવહાર તમારો ખરીદ નોંધમાં આવે છે એટલે આપણે ખરીદ નોંધમાં જોઈએ હવે ત્રીસ હજારનો માલ છે એના દસ ટકા કરીએ તો ત્રીસ હજાર માઇનસ દસ ટકા વેપારી વટાવો એટલે ત્રણ હજાર રૂપિયા આવે એટલે તમારી માલની ચોખ્ખી રકમ આવશે સત્તાવીસ હજાર જે જશે રામાનુજ ખાતે ચાલો આપણે ખરીદ નોંધમાં લખીએ અહીં નોંધ આપણે આપી જ છે નોંધ શ્રી પી કે સ્ટોર્સની નોંધ તારીખ વેપારીનું નામ આવક ભરતિયા ખાપા અને રકમ આ તમને દોડતા આવડી ગયા છે હવે તારીખ મારવાની છે બે હજાર પંદર નવેમ્બર એક રામાનુજ ખાતે ભરતિયા નંબર આપણી પાસે રકમમાં છે એકસો વીસ અને સત્તાવીસ હજાર જે આપણે ગણતરી કરી તે નેક્સ્ટ દાખલો જોઈએ ચાર તારીખ નિરમી પાસેથી બાર હજારનો માલ દસ ટકા રોકડ વટાવે ખરીદ્યો શાખ એ ખાસ જો નિરમી નામ પણ આપી દીધું છે રોકડ શબ્દનો ઉલ્લેખ એ છે એ વટાવ માટે છે રોકડેથી ખરીદ્યું એવું કીધું નથી આપણને એટલે આ વ્યવહાર ઉધાર છે એટલે ખરીદ નોંધમાં નોંધાશે ખરીદ નોંધ ખરીદ્યો છે એટલે શાખ પણ આપી દીધી છે એટલે ઉધાર વ્યવહાર છે ખરીદ નોંધમાં નોંધવાનો છે બાર હજારના દસ ટકા રોકડ વટાવ છે રોકડ વટાવ ગણાશે નહીં કારણ કે રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહાર પર જ નોંધાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખરીદ નોંધમાં એની નોંધ કરીએ ખરીદ નોંધમાં જુઓ નિરમી ખાતે એકસો ત્રીસ ભરતિયા નંબર છે અને બાર હજાર કારણ કે કોઈ વેપારી વટાવ નથી રોકડ વટાવ છે જે ગણાશે નહીં નેક્સ્ટ વ્યવહાર છ તારીખનો વ્યવહાર છ તારીખના વ્યવહારમાં શું કીધું છે સુરેશને પંદર હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે વેચ્યો રોકડ વટાવ ત્રણ ટકા હવે આ વ્યવહાર ઉધાર છે એટલા માટે રોકડ વટાવ ગણાશે નહીં માત્ર વેપારી વટાવ તો પંદર હજારના માઇનસ દસ પાંચ ટકા વેપારી વટાવ પાંચ ટકા કરો તમે તો સાતસોને પચાસ આવે તો તમે બાદ કરશો તો ચૌદ હજાર બસો ને પચાસ રૂપિયાનો માલ તમે વેચ્યો છે વિદ્યાર્થી મિત્રો તો આ વેચાણ નોંધમાં આવશે જુઓ આપણે જોતા જઈએ જો વેચાણ નોંધ અહીં લખી છે તમારે તારીખ વેપારીનું નામ ઉધાર ચિત વેચાણ નોંધમાં આવશે એટલે વેચાણ નોંધ પણ જઈએ અહીં જુઓ તારીખ વેપારીનું નામ સીપી સ્ટોર્સની વેચાણ નોંધ જાવક ભરતિયા નંબર ખાપા અને રકમ અહીં ખરીદ નોંધ પછી ખરીદ પરત નોંધ લખી છે એટલા માટે કે ખરીદ નોંધમાં જે વેપારીઓના નામ આવશે એ ખરીદ પરતમાં આવી શકે કારણ કે જેની પાસેથી ખરીદ્યું હોય એને જ પરત થાય અને વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ એકસાથે લખીશું કે જેથી નામ આપણે સરખા સરખા લઈ શકીએ હવે જુઓ સુરેશ ખાતે ત્રણસો પચાસ ભરતિયા નંબર છે અને આપણે ગણતરી કરી ચૌદ બસો પચાસ આ વિદ્યાર્થી મિત્રો ગણતરી તમારી અહીં પણ છે જ જેથી કરીને તમે જોઈ શકો જુઓ પહેલી ગણતરી આપણે કરી હતી અને છ નંબરની જુઓ સાતસો પચાસ રૂપિયા બાદ કરીને વેચાણ નોંધમાં જશે ઓકે નેક્સ્ટ વ્યવહાર અગિયાર તારીખ દસ હજારનો માલ ખરીદ્યો કેશ મેમો નંબર અઠ્ઠાવન દસ હજારનો માલ આપણે ખરીદ્યો એમાં વ્યક્તિનું નામ નથી અને રોકડ શબ્દનો બી ઉલ્લેખ નથી એટલે આ વ્યવહાર કેવો છે રોકડ જેને આપણે નોંધમાં લઈશું જેને આપણે નોંધમાં લઈશું નોંધ અહીં આપી જ છે આપણી પાસે એ સ્લાઇડની નોંધમાં આપણે નોંધજો અગિયાર તારીખ રોકડ ખરીદી હોવાથી રોકડ મેમાં નોંધાશે નહીં ચાલો નેક્સ્ટ પંદર તારીખ સુરેશે ત્રણ હજારનો માલ પરત કર્યો જેની સામે જમા ચિઠ્ઠી નંબર વીસ મોકલી આપી સુરેશે પરત કર્યો કોને પરત કર્યો આપણને સુરેશને આપણે માલ વેચેલો હતો સુરેશે અહીં રકમ આપણને આપી દીધી છે એટલે કોઈ ગણતરી આવશે નહીં વેચાણ પરત થઈ છે એટલે આપણે વેચાણ પરતમાં જવું પડશે એટલે વેચાણ પરતની અંદર તમારે તારીખ લખવી પડશે ગ્રાહકનું નામ લખવું પડશે જમા ચિઠ્ઠી ખાપા અને રકમ સુરેશ ખાતે ત્રણ હજાર રૂપિયા જમા ચિઠ્ઠી નંબર આપણને આપ્યો છે નેક્સ્ટ સત્તર તારીખ નિર્મીને ચાલીસ ટકા માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર સત્તર મોકલી આપી હવે નિરમી પાસેથી આપણે જુઓ બાર હજારનો માલ ખરીદેલો છે નિરમી પાસેથી બાર હજારનો માલ ખરીદેલો છે આપણે ચોથી તારીખનો વ્યવહાર છે ચોથી તારીખના વ્યવહારમાં આપણે સત્તર તારીખનો વ્યવહાર પરત કર્યો છે એટલે ખરીદ પરત થઈ છે બાર હજારના તમે ચાલીસ ટકા કરો તો ચાલીસ ટકા તમારા અડતાલીસો આવશે અડતાલીસસોનો તમે નિરમીને પરત કર્યો એટલે ખરીદ પરત નોંધમાં તમારે નોંધવાનું કે નિરમી ખાતે સત્તર તારીખ નિરમી ખાતે ભરતિયા નંબર અહીં આપ્યો છે ઉધાર ઉધારચિઠી નંબર અને અડતાલીસો ચાલો ઓગણીસ તારીખ શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી સાત હજારનું ફર્નિચર ખરીદ્યું હવે ફર્નિચર ખરીદ્યું છે આપણે તો માલની પેટા નોંધો લખીએ છીએ એટલે અહીં માલની પેઠા નોંધ લખીએ છીએ જેથી કરીને ફર્નિચર એ ખાસ નોંધમાં જશે એને આપણે નોંધ પર આપી દઈએ નોંધમાં જશે એટલે નોંધની અંદર આપણે તારીખ સહિત એનું કારણ દર્શાવવું પડશે કે તારીખ ઓગણીસનો વ્યવહાર ફર્નિચરની ખરીદી હોવાથી ખાસ આમનોનમાં તારીખ આંટી પાસેથી નેવું હજારનો માલ ખરીદ્યો અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યો આપણી કંડિશન શું છે અડધા નાણાં રોકડા ચૂકવ્યા હોય એને અવગણવાના છે પૂરેપૂરો વ્યવહાર કેવો ગણવાનો છે ઉધાર જ ગણી લેવાનો છે હવે નેવું હજારનો માલ ખરીદ્યો છે એટલે ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં આ રીતે તમારે યાદ રાખવું પડશે ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં જશે તો આપણે ખરીદ નોંધમાં એની નોંધ આપીએ આંટી ખાતે વીસ તારીખ નેવું હજાર રૂપિયા કારણ કે કોઈ ગણતરી નથી નેક્સ્ટ એકવીસ તારીખ આંટી પાસેથી ખરીદેલો બધો જ માલ એક લાખ આઠ હજારમાં વેચી દીધો શાક એક માસ અને વેપારી વટાવ દસ ટકા વ્યવહાર ઉધાર છે આપણે વેચ્યો છે એટલે વેચાણ નોંધમાં કોને વેચ્યો છે તો કે બાલાને વેચ્યો છે તો બાલાને વેચાણ નોંધમાં લખવાનું છે વેચાણ નોંધમાં બાલા ખાતે આપણે ગણતરી કરીએ તો એક લાખ આઠ હજાર છે એક લાખ આઠ હજારના આપણા વેપારી વટાવ દસ ટકા આપણે બાદ કરીએ તો દસ આઠસો એટલે આપણી પાસે આવશે સત્તાણું બસો એટલે બાલા ખાતે આપણે કેટલા લખવા પડશે સત્તાણું બસો આપણે એકવીસ તારીખ સુધી આવ્યા છીએ તો આપણે વેચાણ નોંધમાં લખીએ બાલા ખાતે એકવીસ તારીખ ભરતિયા નંબર અને સત્તાણું બસો અને એની ગણતરી પણ તમે કરી લો ગણતરીમાં તમને ખ્યાલ આવી જશે કે જેથી કરીને અહીં જુઓ એક લાખ આઠ હજાર આપણને આપ્યા છે એના દસ આઠસો કરીએ તો સત્તાણું બસો બાલા ખાતે જશે ઓકે ચાલો ત્રેવીસ તારીખ બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો જે આપણે આંટીને મોકલી આપ્યો જો આંટી પાસેથી માલ ખરીદેલો હતો અને એ માલ આપણે બાલાને વેચ્યો હવે જે રીતે બાલા પાસેથી આવશે એ રીતે આપણે આંટીને વેચી દઈશું તો અહીં તમારે કોઈ ગણતરી નહીં જોવાની તમારે ખરીદ નોંધ અને વેચાણ નોંધ જોવાની છે તો જુઓ પહેલાં આપણે માલ વેચેલો પરત આવ્યો છે એટલે વેચાણ નોંધ જોઈ લઈએ તો વેચાણ નોંધની અંદર બાલા ખાતે આપણે કેટલા વેચ્યા છે જો બાલા ખાતે સત્તાણું બસો છે તો એ સત્તાણું બસો આપણે લઈ લઈએ તો સત્તાણું બસોના ના તમે અડધા કરી નાખો સત્તાણું બસોના ના તમે પેલા અડધા કરો એ વેચાણ પરત નોંધમાં સત્તાણું બસો ગુણ્યા વન હાફ અથવા તો ભાગ્યા બે પણ તમે કરી શકો તો અડધા કરો તો અડતાલીસ છસો આવે જે બાલા ખાતે વેચાણ નોંધમાં જશે હવે જોજો આપણે પેલા વેચાણ નોંધમાં નોંધ આપી દઈએ તો ચાલો વેચાણ નોંધમાં તમે નોંધ આપી દઉં અહીં વેચાણ નોંધ આપણી છે બાલા ખાતે બાલા ખાતે અડતાલીસ છસો હવે આપણે એ આંટી પાસેથી ખરીદેલો પરંતુ આંટી પાસેથી નેવું હજારમાં ખરીદેલો બધો જ માલ એક લાખ આઠ હજારમાં વેચેલો એટલે કે સત્તાણું બસોમાં વેચેલો તો જેવો અડધો માલ એવો આંટીના આંટીની રકમમાંથી અડધો માલ કરવાનો આ રકમ નહીં બાલા ખાતે નહીં કારણ કે એની અંદર નફો સમાયેલો છે તો આંટી પાસેથી આપણે માલ કેટલાનો ખરીદેલો છે જુઓ વિદ્યાર્થી મિત્રો આંટી પાસેથી આપણે નેવું હજારનો ખરીદેલો તો એના અડધા થાય એટલે પિસ્તાલીસ હજાર ખરીદ પરતમાં આવે તો તમારે ખરીદ પરતમાં પિસ્તાલીસ હજાર આંટી ખાતે લખવા પડે ઓકે નેક્સ્ટ હવે જુઓ ચોવીસ તારીખ કરણે ત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે મોકલવાનો ઓર્ડર આપ્યો જો ઓર્ડર આપ્યો છે એટલે વ્યવહાર કેવો હશે બિનઆર્થિક એની નોંધમાં આપણે નોંધ આપવી પડશે પચીસ તારીખ કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો કરણને આપણે મોકલી કરણને એટલે કરણ લાભ લેનાર છે એટલે આપણે વેચ્યો હશે આપણે વેચ્યું હશે મજૂરીના પાંચસો ઉમેર્યા હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ફર્નિચર હોય તો ઉમેરા જાય એટલે કે મિલકતમાં ખર્ચ ઉમેરા જાય માલમાં ઉમેરાતો નથી એટલે મજૂરી તમારી ખાસ આમનૂનમાં જ હશે અહીં માત્ર આપણે ઓર્ડર પ્રમાણે જે માલ છે તે લઈશું ત્રીસ હજારના દસ ટકા રકમ કાંથી લાવશો ઉપર આપી છે પરંતુ તારીખ પચીસ લખવાની છે એટલે ત્રીસ હજારના દસ ટકા વેપારી વટાવ કરીએ તો ત્રણ હજાર એટલે કે સત સત્તાવીસ હજારનો માલ આપણે વેચ્યો છે તો આપણે વેચાણ નોંધમાં એની નોંધ આપવી પડે આપણે પચીસ સુધી આવ્યા છે ચલો જોઈએ તો વેચાણ નોંધમાં તમે જુઓ વેચાણ નોંધમાં કરણ ખાતે સત્તાવીસ હજાર અને ભરતિયા નંબર ત્રણસો પાસઠ ઓકે નેક્સ્ટ છવ્વીસ તારીખ રોકડ ખરીદી સોળ હજાર અને રોકડ વેચાણ રોકડ શબ્દ છે બંનેમાં રોકડેથી જ ખરીદ્યું છે અને વેચ્યું છે એટલે રોકડ વ્યવહાર હોવાથી રોકડ મેળમાં નોંધાશે નેક્સ્ટ સ્વીટુને દસ હજારનો માલ ઓક્ટોબરમાં ખરીદે તે પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર વીસ મોકલી આપી હવે વિદ્યાર્થી મિત્રો એવું હોતું નથી કે જે મહિનામાં ખરીદી એ જ મહિનામાં પરત કર્યો હોય આગળનો વ્યવહાર પણ હોય આગળના મહિનાનો અહીં આપણે નવેમ્બર માસનું કરીએ છીએ અને ઓક્ટોબર માસના ખરીદેલા એમાંથી પરત કરીએ એટલે આપણે ખરીદ પરતમાં એની નોંધ આપવી જ પડે તો જુઓ ખરીદ પરતમાં આપણે નોંધ આપી દઈએ તો સત્તાવીસ તારીખ સ્વીતુ ખાતે દસ હજાર ઉદાચિઠી વીસ નેક્સ્ટ છેલ્લો વ્યવહાર કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીની રકમ મજરે આપવામાં આવી હવે આ પ્રમાણસર રકમ જે છે એ આપણે ખાસ આમ નોંધમાં નોંધીશું અહીં કરણે એટલે કરણને આપણે વેચેલો એટલે વેચાણ પરત નોંધમાં અડધો માલ આપણે લેવો પડશે તો કરણને વેચેલો કેટલો છે આપણે તો કરણને આપણે માલ સત્તાવીસ હજારનો વેચેલો એમાંથી એ પરત કરે અડધા એટલે તેર પાંચસો તેર પાંચસો આપણે વેચાણ પરત નોંધમાં નોંધીએ જો અહીં વેચાણ પરત નોંધ આપણી તો કરણ ખાતે તેર પાંચસો ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો દાખલો પૂરો થાય છે તમારે રકમ નથી ઉતારવાની રકમ ઉતારવાની નથી પરંતુ તમારે આ ખરીદ નોંધ લખવાની છે ત્યાર પછી ખરીદ પરત નોંધ લખવાની છે વેચાણ નોંધ લખવાની છે અને વેચાણ પરત નોંધ પણ લખવાની છે ગણતરીઓ ઉતારવાની છે બધી જ ગણતરી તમારે ઉતારવાની છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ગણતરી કેવી રીતે થઈ છે એ જ રીતે તમારે આ નોંધ પણ ઉતારવાની છે કે નોંધમાં કયા વ્યવહારો નથી લીધા એની નોંધ અહીં આપી છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ઉતારી તમારે વ્યવસ્થિત સારા અક્ષરે દાખલો ગણવાનો છે અને ગૂગલ ફોર્મ પર ભણવાનું છે ઓકે થેન્ક યુ